મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે. અહીં આશા નામની માદા ચિત્તાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે. આ સાથે જ કુનોમાં હવે ચિત્તાઓની સંખ્યા 18 થઈ ગઈ છે. મધ્યપ્રદેશના શિવપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા આશાએ 3 બાળકોને જન્મ આપ્યો છે. ત્રણેય બાળકો એકદમ સ્વસ્થ છે. ડીએફઓ થિરુકુરાલ આરે આ વાતની પુષ્ટિ કરી છે. નેશનલ પાર્કનો સ્ટાફ અને ડોક્ટર્સની ટીમ આ બચ્ચાની તબિયતનું ધ્યાન રાખી રહ્યા છે. આ બચ્ચા સાથે કુનો પાર્કમાં હવે કુલ 18 ચિત્તા અને બચ્ચા થઈ ગયા છે. કે વો ચિત્તા પ્રોજેક્ટ જો હમારા શિવપુર ઓર કુનો મેં ચાલુ હુઆ થા, તીન નયે નન્હે મુન્ને શાવક આજ જન્મ હુઆ હૈ ઓર યે હમારી એક તરહ સે વિશ્વ કી અદ્વિતીય ઘટના હૈ. જબ હમારી પૂરી એશિયા કી ધરતી સે ચિત્તા સમાપ્ત હો ગયા થા, અબ નયા અંકુરણ ફૂટા હૈ ઓર એક તરહ સે પરિસ્થિતિ તંત્ર કા ભી યે અદ્ભુત એક સંતુલન બના હૈ. મેં અપને સભી મધ્યપ્રદેશ સરકાર કે અધિકારી કર્મચારીઓ કો સભી લોગો કો બધાઈ દેના ચાહુંગા. 17 સપ્ટેમ્બર 2022 ના રોજ નામિબિયાથી 8 ચિત્તા લાવવામાં આવ્યા હતા. 18 ફેબ્રુઆરી 2023 ના રોજ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા. તેમાંથી નામિબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તા જ્વાલાએ 27 માર્ચ 2023 ના રોજ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. આ રીતે અત્યાર સુધીમાં કુલ 24 ચિત્તાના બચ્ચામાંથી 6 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે, જે બાદ 15 ચિત્તા કુનોમાં હતા. માદા ચિત્તા આશાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે, જે બાદ કુનોમાં ચિત્તા અને બચ્ચાની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે. 17 સપ્ટેમ્બરે નામિબિયાથી કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલી માદા ચિત્તાનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા રાખ્યું હતું અને તેમણે જ તેમને કુનોમાં મુક્ત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ.